પ્રણામ, ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌના ઉજ્જવળ ભવિષ્યની કામના સહિત સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઉપાસના સાધનામાં આજનો વિષય છે દાન પુણ્ય. યોગ્ય દક્ષિણા આપવાથી જ ઉપાસના અને યજ્ઞનું કર્મ સફળ થાય છે, એટલા માટે દાન પુણ્ય દ્વારા જ ઉપાસનાનું સમાપન કરો. પોતાના બાળકો પાસે દાન પુણ્ય અપાવી તેમને સંસ્કારવાન બનાવો. દાન જેવું સેવાનું મહાન કાર્ય અહંકારનું વિષ કરે છે. આથી આગળના અભ્યાસ અંતર્ગત આપવામાં આવેલ પ્રેરણાદાયક વાક્યો યાદ કરી લો, બાળકોને પણ યાદ કરાવી દો. સૂચનો: પહેલું, નમ્રતાપૂર્વક અભ્યાસ કરો. બીજું, સેવાનો સુયોગ માની આ અભ્યાસ કરો. ત્રીજું, પ્રેમપૂર્વક મીઠી વાણીનો ઉપયોગ કરી ઉત્સાહ જગાડી બાળકો પાસે આ અભ્યાસ કરાવો. અભ્યાસ: પહેલું, માટીનું એક વાસણ લઈને તેને પીળા રંગથી રંગી તેની ઉપર સ્વસ્તિક બનાવી તેને સુંદર રીતે સુશોભિત કરો. લાકડાનો બાજોટ લો યા ઈંટો ગોઠવી બાજોટ જેવો આકાર બનાવો, તેને પૂજાસ્થાનની બાજુમાં સ્થાપો. આ ધર્મઘટ છે. બીજું, બાજોટની બાજુમાં બીજા વાસણમાં સાફ કરેલું કોઈ પણ અનાજ ભરી રાખો જેની આપ સ્વયં ઉપયોગ કરતા હો. ત્રીજું, અર્ધ્ય અર્પણ કર્યા બાદ નાના બાળકોમાંથી જે સૌથી મોટું હોય, છોકરો કે છોકરી, તેને પ્રેમપૂર્વક ધર્મઘટ પાસે લઈ જાઓ, ઢાંકણું ખોલો. ચોથું, વાસણમાંથી અનાજ બહાર કાઢો. પહેલાં બાળકનો ખોબો ભરો, પછી પોતાનો. પાંચમું, હવે આપ શ્રદ્ધાપૂર્વક બોલો, પહેલાં બીજાઓને અન્ન, બાદમાં આપણા માટે. આમ કહી પોતાના ખોબામાં રહેલ અનાજને ધર્મઘટમાં નાખો. છઠ્ઠું, બાળકને પણ પ્રેમપૂર્વક એવું કહેવા અને કરવા માટે કહો. બાળક પાસે તેના ખોબામાંનું અનાજ ધર્મઘટમાં નખાવો. બાળક જો ભૂલ કરે તો તેને પ્રેમપૂર્વક સમજાવો. સાતમું, ઢાંકણું બંધ કરો. આ દાન પુણ્યનું કાર્ય કરી લીધા પછી સવારની ઉપાસનાનો કાર્યક્રમ પૂરો થઈ જાય છે. વધુ માહિતી: પહેલું, અન્ન અને ધર્મઘટની વ્યવસ્થા સૌથી ઉત્તમ છે, પરંતુ એમાં જો મુશ્કેલીનો અનુભવ થાય તો બદલામાં રૂપિયાના સિક્કા અને બંધ ગલ્લાનો ઉપયોગ કરી શકાય. એ ગલ્લામાં સિક્કાઓ નાખતા આપ પણ બોલો અને છોકરા કે છોકરીને પણ એ બોલાવા જણાવો. અમારા સાધનો પ્રથમ સેવાના કાર્યમાં વપરાય, ત્યાર પછી જ સ્વાર્થના કામમાં વપરાય. બીજું, છોકરા કે છોકરી વચ્ચે કોઈ ભેદ ન રાખો. બાળકોમાં જે સૌથી મોટું હોય તેની પાસે પૈસા યા અનાજ ધર્મઘટમાં નખાવો. જો નાના બાળકો ન હોય તો જાતે જ આ દાન પુણ્યનો ક્રમ પૂરો કરો.